નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. જાન્યુઆરીના મહિનામાં ઠંડી બની ગઈ છે દબંગ. મકર સંક્રાંતિ બાદ ઠંડી ઓછી થતી હોય છે, પણ ઠંડી હજુ બતાવી રહી છે પોતાનું જોર. ઉત્તર ભારતમાં પર્વતો પર હિમવર્ષા સતત ચાલુ છે. શિયાળાની સેના આક્રમક બની છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં કબજો કર્યા બાદ શિયાળાની સેનાએ મેદાની વિસ્તારોમાં હલ્લાબોલ કર્યું છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આકાશમાંથી સફેદ આફત વરસી રહી છે, તો મેદાની વિસ્તારોમાં માવઠાનો માર. અનેક શહેરોમાં પારો ગગડ્યો છે. ઠંડી અને ઉપરથી ધુમ્મસ, લોકોના હાલ થઈ ગયા છે બેહાલ. લોકોનું ઘરનું બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ બર્ફિસ્તાન. જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષા, પર્વતો પર સફેદ આફતનો વરસાદ. રાજસ્થાનથી હિમાચલ પ્રદેશ સુધી ઠંડીનું ટોર્ચર. ફરી આક્રમક મૂડમાં આવી ગયો શિયાળો. અનેક જગ્યાએ ધુમ્મસ અને શીતલહેરનો કહેર. જાન્યુઆરીમાં ચાલુ છે હાડ થીજવતી ઠંડી. ક્યાં સુધી ઠંડીનો રહેશે આવો પ્રકોપ? ઠંડીએ આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં ફરી શરૂ થઈ હિમવર્ષા. ગંગોત્રી ધામ પર બરફનો અભિષેક. શું રસ્તાઓ, શું વૃક્ષો, શું મકાનો. જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી માત્ર બરફ જ બરફ નજરે પડે છે. જાન્યુઆરી મહિનાના 23 દિવસ પૂરા થવા આવ્યા છે અને ઠંડીએ બતાવ્યો છે પોતાનો અસલી મિજાજ. હજુ આ તો ટ્રેલર છે, પૂરી ફિલ્મ હજુ બાકી છે. નવેમ્બર મહિનાથી ઠંડીનું પ્રચંડ આક્રમણ ચાલુ છે. શિયાળાની સેનાનું આ આક્રમણ ડિસેમ્બર મહિનામાં વધુ વેગવંતું બન્યું હતું અને હવે જાન્યુઆરીમાં વધુ આક્રમક બન્યું છે. એટલે ઠંડીએ હજુ હથિયાર હેઠા નથી મૂક્યા. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફની સર્જિકલ સ્ટ્રાઇક ચાલુ છે, એટલે મેદાની વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને શીતલહેરના પ્રકોપ સાથે આજે અમે તમને દેખાડીશું બરફની સર્જિકલ સ્ટ્રાઇક. શું ઠંડી આ વખતે રેકોર્ડ તોડશે? ઉત્તરાખંડમાં મોસમ ચૂંટણીની છે. રાજકીય પારો ગરમાયો છે, પણ પર્વતો પર બરફ સફેદ આફતની જેમ વરસી રહી છે. ઉત્તરકાશીના ઊંચાણવાળા વિસ્તારોમાં છેલ્લા 12 કલાકથી ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા વચ્ચે ચાલુ છે ચૂંટણી પ્રચાર. આગામી થોડા દિવસો આ મોસમ નેતાઓ માટે આવવું જ મુશ્કેલી ભર્યું રહેવાનું છે. પણ આ બરફ વચ્ચે પણ ચૂંટણી પ્રચાર કરતા નેતાઓ જોવા મળી રહ્યા છે. અહીં તસવીરોમાં દૂર દૂર સુધી બરફ જ બરફ નજરે પડી રહ્યો છે. આમ જનજીવન આ હિમવર્ષાથી પરેશાન થઈ ગયું છે. આ તસવીરો હિમાચલ પ્રદેશના હરિપુર ધારની છે. અહીં 3 ફૂટ જેટલા બરફના થર જામ્યા છે. ભારે હિમવર્ષા બાદ અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેટલાય કલાકો સુધી વીજળી ઠપ્પ થઈ ગઈ. હિમવર્ષાને કારણે ગામોનો રસ્તાથી અન્ય વિભાગ સાથે સંપર્ક કપાઈ ગયો છે. હિમવર્ષાને કારણે કેટલાય પ્રવાસીઓ અહીં ફસાઈ ગયા છે. પીવાના પાણીની લાઈનો પણ જામ થઈ ગઈ છે. એ જો બરફબારી હો રહી હૈ ઇસકી વજહ સે સારો જો સડકે હૈ વો બંધ પડી હૈ. બિજલી કા કોઈ પ્રાવધાન નહીં હૈ, પાણી કી કોઈ સુવિધા નહીં હૈ. જો બહાર સે ટુરિસ્ટ આયે હુએ ઉનકો બડી પરેશાનિયાં ઉઠાની પડ રહી હૈ.
नमस्कार दोस्तों, जैसा कि आप देख रहे हैं यहाँ पे कल शाम से कोई 3-3.5 बजे से भारी बर्फबारी हो रही है और कम से कम ये देखिए यहाँ पे कम से कम 1.5 फुट से भी ज़्यादा बर्फबारी हो चुकी है और यहाँ पे पानी बिजली बिल्कुल ये व्यवस्था बिल्कुल ठप है। बिजली विभाग से मैं ये कहना चाहूँगा कि कम से कम ऐसे मौसम में यहाँ पे टूरिस्ट आए हुए हैं, यहाँ पे लोकल लोग भी हैं, यहाँ पे तो ठंड से बुरा हाल हो रहा है, बिजली है नहीं, हीटर वगैरह कुछ नहीं है, तो कृपया करके इसका विशेष ध्यान दें और आगे भी ये अनुमान लगाया जा रहा है कि कम से कम अगले 12 घंटे तक ये ऐसी ही बर्फबारी चली रहेगी। और हम कल आए थे यहाँ हिमाचल प्रदेश में घूमने के लिए और भाई आने के बाद बर्फबारी कल 4 बजे से कंटिन्यू है और सर्दी कुछ ज़्यादा ही हो चुकी है, लेकिन सरकार से थोड़ी सी अपील ये है कि यहाँ पर कोई सुविधा नहीं है, थोड़ा सा सरकार को इस चीज़ पर ध्यान देना चाहिए। अब यहाँ कल से ना तो लाइट है और ना ही रास्ता रुस्ता साफ करने के लिए कोई भी यहाँ पे सुविधा दी गई है, तो बस इसको देखते हुए थोड़ा यहाँ के लोगों को भी परेशानी और जो घूमने के लिए हमारे जैसे लोग आते हैं उनको थोड़ा सुविधा देनी चाहिए। उत्तर काशी सहित पर्वतों पर हवामान 2022 विधानसभा चूंटणी में पड़कारजनक रहेवानुं छे। गंगोत्री धाम थी लई केटलाय गामों में सफेद चादर छवाई गई छे, गामडाओं में भारे हिमवर्षा थई रही छे। आगामी 4 दिवस मौसम चूंटणी में उम्मीदवारी पत्र भरवा मांगता उम्मीदवारों माटे पड़कारजनक रहेवानुं छे। चूंटणी प्रचार करता उम्मीदवारों माटे मौसम विलन रूप बनी रह्युं छे। आ ठंडी वच्चे गामडाओं में पहोंचवुं अने प्रचार करवो सरळ नहीं होय। इलेक्शन के लिए हमारा जो चैलेंज है वो मौसम रहेगा, लेकिन जैसे जैसे मौसम के हमें अपडेट्स मिलते जा रहे हैं उसी हिसाब से हमने रोड्स को साफ करने के लिए अलग से टीम डेप्यूट कर रखी है, साथ ही टेलीकॉम ऑपरेटर्स के साथ भी हम बैठक कर रहे हैं और उनका भी कंट्रोल रूम में रिप्रेजेंटेटिव आए रहेंगे इलेक्शन के टाइम पे, ताकि कहीं मौसम खराबी के कारण नेटवर्क में प्रॉब्लम आती है तो उसको तत्काल एड्रेस किया जाएगा। किन्नौर में भारी हिमवर्षा थई रही है, हिमवर्षा ने कारण जनजीवन अस्त व्यस्त थई गयु। जिल्लामां खेडूतो हिमवर्षाथी खुश छे, जो कि हिमवर्षाने कारणे किन्नौरमां केटलाय गामोनो संपर्क कपाई गयो छे। लोकल बस सेवाओ हाल पूरती बंद छे। हिमवर्षाने जोता लोकोने घरोनी बहार न निकळवा अपील करवामां आवी छे। चमोलीना ऊंचाणवाळा विस्तारोमां सतत हिमवर्षा चालू छे। बद्रीनाथ धाम, हेमकुंड साहिब, औली साथे नीति मलारी घाटीमां हिमवर्षा थई रही छे, तो आ तरफ नीचाणवाळा विस्तारोमां पण हिमवर्षा चालू छे। हिमवर्षा ने कारणे पर्वतों पर भारे ठंडी पड़ी रही छे। चमोलीना मोटा भागना ऊंचाणवाळा विस्तारों में हिमवर्षा ने कारणे नीचाणवाळा विस्तारों में भारे ठंडी पड़ी रही छे। पर्वतों पर अटकी अटकी ने हिमवर्षा चालू छे। डिसेम्बर थी शुरू थयेली हिमवर्षा हजू पण चालू छे। हिमवर्षा बाद दूरथी आ विस्तार खूबसूरत लागी रह्यो छे, पण कहेवत छे ने के डुंगर दूरथी रळियामણા, તેવી જ સ્થિતિ નજીકથી જોતા અહીંના સ્થાનિકોની લાગે છે। પહેલા બરફ અને પછી તડકો લાગે કે આ સમગ્ર વિસ્તાર ચાંદી જેવો ચમકી રહ્યો છે, પણ આ ચાંદીની ચમક અહીંના સ્થાનિકો જ જાણે છે। ઔલીમાં લગભગ 2-3 ફૂટ જેટલો બરફ જમા થયો છે। ચમોલીમાં ફરી ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થતા મેદાની વિસ્તારોમાં ઠંડીનું ટોર્ચર શરૂ થયું છે। કેટલાય ગામો ઠંડી અને બરફથી પ્રભાવિત થયા છે। આ તસવીરો મનાલીની છે, જ્યાં રસ્તાઓ પર બરફના ઢગલા એટલા કે વાહન તો શું, માણસ માટે પણ પગપાળા ચાલવું મુશ્કેલ છે। આ તસવીરો મનાલી જતા રસ્તાની છે, જ્યાં ચારે તરફ તમને બરફ જ બરફ જોવા મળશે। નવેમ્બરથી અહીં હિમવર્ષા શરૂ થતા પ્રવાસન ઉદ્યોગ ખીલ્યો। પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં બરફ જોવા માટે પહોંચી રહ્યા છે। મનાલીમાં હજુ 1 દિવસ પહેલા તડકો હતો, ત્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। મોસમના બદલાયેલા મિજાજથી ફરી એકવાર ઠંડી વધી છે। પ્રવાસીઓને આવા વાતાવરણમાં મજા પડી ગઈ છે। જોકે વહીવટીતંત્રે પ્રવાસન સ્થળ સોલાંગ નાલાથી આગળ જવા પર મનાઈ ફરમાવી છે। માત્ર તે વાહનોને જ આગળ મોકલવામાં આવી રહ્યા છે, જેમનું લાહોલ સ્પીતિ સુધી બુકિંગ છે।
पिछले 2-3 दिनों से जो है बीच बीच में स्नोफॉल हो रहा है, और अभी जो मेरे को सूचना मिली है DCU नाले के माध्यम से, वो सोलंग नाला के साउथ पोर्टल पे अभी जो है अटल टनल के साउथ पोर्टल पे अभी जो स्नोफॉल हो रहा है, और सोलंग नाला तक हम सभी व्हीकल्स को भेज रहे हैं। सोलंग नाला से ऊपर हम जो है हम व्हीकल्स को नहीं भेज रहे, केवल वही व्हीकल जो लाहौल की तरफ जाने वाले लोग हैं या जिनके पास बुकिंग्स हैं पुलिस के द्वारा, उनको इन व्यू ऑफ एवलॉन्च और जो 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 हमारी आइसिंग हो रखी है उसको ध्यान में रखते हुए परमिट किया जा रहा है। हिमाचल प्रदेश की राजधानी शिमला में पण भारे हिमवर्षा शुरू थई छे। पर्वतों की राणी ना रिज मैदान अने मॉल रोड पर हळवी हिमवर्षा थई तो जाखू खुकरी नारकंडा ना ऊंचाई वाला विस्तारों में भारे हिमवर्षा थई। केटली जगह प्रवासी आ हिमवर्षा ने माणता नजरे पड़ा। चौपाल में 0.6 इंच, चांशल में 2 इंच, डोडरा में 1 इंच, खड़ापत्थर में 2 इंच, कुफरी में 0.6 इंच हिमवर्षा थई छे। बरफ जोईने प्रवासियों ना चेहरा खिली उठ्या छे। दिस वाज आवर फर्स्ट टाइम वी हैव सीन द स्नोफॉल। कैसा लगा आपको पहले? बहुत अच्छा लगा, बहुत अच्छा लगा। इंस्टेड ऑफ वी हैविंग सो मच ऑफ कोरोना, तब भी अच्छा लगा। फर्स्ट डे में आते ही जो है एनवायरनमेंट बहुत अच्छा हो गया। आप पूरे ग्रुप में आए हैं स्नोफॉल देखने स्पेशली? जी हाँ जी, स्नोफॉल स्पेशली देखने आए, वेदर देख के हम वहाँ से दिल्ली से चले थे। बहुत ही रौनक वाला माहौल है, बहुत ही अच्छी व्यवस्था है, बहुत ही चहल पहल है, और मैं यही विशेष दूंगी शिमला को कि ऐसी रौनक भरा ये बना रहे आने वाले सालों में भी। हाँ डर तो है पर हाँ प्रिकॉशनरीज। वो फूंकायो चूंटनी नो रंग अहमदाबाद में जोवा मळ्यो। उत्तर प्रदेश ना मूल निवासी छेल्લા 3 દિવસથી દેશના મોટાભાગના વિસ્તારોમાં બદલાવ છે મોસમનો મિજાજ। પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા તો મેદાની વિસ્તારોમાં વાદળોએ કબજો કરી લીધો છે। જમ્મુ કાશ્મીરમાં પણ કેટલાય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે તો મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને માવઠાથી લોકો બેહાલ છે। ખરેખર પર્વતો પર છવાયેલા બરફને જોઈને કોઈ પણ તેના પ્રેમમાં પાગલ થઈ શકે। આ સુંદરતા એવી છે કે કોઈ અપ્સરા પણ ભૂલાઈ જાય। કોઈએ સ્વર્ગ કે નર્ક જોયું નથી, પરંતુ જો સ્વર્ગ હશે તો કદાચ તે આવું જ હશે। આ ઠંડી હવા, આ સફેદ બરફ, જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી સુંદર નજારો। આ એવી જગ્યા છે કે જ્યાં તમે પહોંચો તો તમારી બધી ચિંતા ગાયબ જ થઈ જાય અને તમે બસ આ સફેદ સ્વર્ગને જોવામાં જ મશગુલ થઈ જાઓ। આ માત્ર તસવીર નથી, આ એક સુંદર મખમલી સફેદ અનુભવ છે। આ મનની તાજગી છે। દેશભરમાં વધતા કોરોનાના કેસથી લોકો ચિંતિત છે। એક બાદ એક આવી રહેલા નિયંત્રણોથી લોકોની જિંદગી પર ફરી બ્રેક લાગી રહી છે। ધંધા રોજગાર ફરી ભાંગી પડશે તેની ચિંતામાં લોકો ગરકાવ છે, ત્યારે અમારો વિશ્વાસ કરો, કુદરતની આ સુંદરતા થોડી ક્ષણો માટે તમને જરૂર પ્રફુલ્લિત કરી દેશે। અત્યાર સુધી સ્વિટ્ઝરલેન્ડની સુંદરતા પર મોહી જતા લોકોને આપણા દેશની સુંદરતા જોઈને ગર્વ થશે। એક એક તસવીર એવી છે કે જાણે બરફની આ ખીણમાં બરફનું નકશીકામ કરી કુદરતે એક એક વસ્તુને ખૂબ સુંદર અંદાજથી બિછાવી છે। સાચે જ આ નજારો ખૂબ સુંદર અનુભવ કરાવે છે। સુંદર અને બરફથી લદાયેલી આ ખીણ તમને રોમેન્ટિક પણ બનાવી દેશે। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા જોઈને આપણે પ્રફુલ્લિત થઈએ છીએ, પરંતુ તેજ બરફના કારણે ત્યાંના લોકો ચિંતિત બને છે। જમ્મુના ડોડાની આ તસવીરો છે। જો કે એક વાત તે પણ સત્ય છે કે એવું નથી જે દર વખતે દેખાય છે તે સુંદર જ હોય છે। આ હિમવર્ષા પોતાની સુંદરતા પાછળ કેટલીય મુશ્કેલી પણ લઈને આવે છે। ઊંચાઈવાળા વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ હવામાન તો સાફ થઈ ગયું, પરંતુ ત્યારબાદ જે નજારો જોવા મળ્યો તે અકલ્પનીય હતો। ચારે તરફ બસ બરફ જ બરફ, જંગલ હોય, રસ્તો હોય કે પછી વાહનો હોય, બધી જ જગ્યા પર સફેદ ચાદર છવાઈ ગયેલી જોવા મળી। બરફને જોઈને ફરવા આવેલા સહેલાણી જાણે પાગલ જ થઈ ગયા અને પોતાના વાહનોમાંથી બહાર આવીને
કુદરતની આ સુંદર બક્ષીસનો આનંદ લેતા જોવા મળ્યા. માતા વૈષ્ણોદેવીના ધામમાં સતત હિમવર્ષા થઈ રહી છે. ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે માતાજીના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ હિમવર્ષાનો આનંદ પણ લઈ રહ્યા છે. આ મહિનામાં બીજી વાર છે જ્યારે માતાજીના ધામમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેમનો પનારો બરફથી ભાગ્ય જ પડે છે તેમના માટે આ નજારો જન્નતથી ઓછો નથી. પણ જે લોકોને આ હિમવર્ષામાં કામ પર જવું પડી રહ્યું છે તેમના માટે આ હિમવર્ષા કોઈ મુશ્કેલીથી ઓછી નથી. પણ લોકો આ હિમવર્ષાથી પડતી હાલાકી ભોગવવા તૈયાર છે, કેમ કે હિમવર્ષાનો આ નજારો તેમની બધી હાલાકી દૂર કરી નાખે છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદ પડી રહ્યો છે. અહીં વરસાદ પડ્યા બાદ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ ધુમ્મસ ભર્યા વાતાવરણમાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ધર્મશાળાની જેમ જ દેશના કેટલાય વિસ્તારોમાં આ વાદળો અને વરસાદ આફત લાવ્યા છે. કેટલાય શહેરોમાં ઠંડી અને ધુમ્મસના કારણે સન્નાટો છે. કેટલીય જગ્યાએ શિયાળામાં થયેલા વરસાદે ઠંડી વધારી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તે વેધર સિસ્ટમ છે જે ભૂમધ્ય સાગરથી ઈરાન અફઘાનિસ્તાન થઈને ઉત્તર ભારતમાં એન્ટ્રી કરે છે. આ સિસ્ટમ સમગ્ર વર્ષ દરમિયાન ચાલે છે, પણ શિયાળાના દિવસોમાં તેની તીવ્રતા અને સક્રિયતા ખૂબ વધી જાય છે. હિમાલયના તમામ વિસ્તારોમાં હિમવર્ષા કે વરસાદનો સિલસિલો આ સિસ્ટમને કારણે જ જોવા મળે છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા અને વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ આ સિલસિલો પર્વતો અને મેદાની વિસ્તારોમાં અવિરત ચાલુ જ છે. આકાશમાં સૂરજ દેવતાના દર્શન તો થઈ રહ્યા છે, પણ શીતલહેરે કહેર મચાવ્યો છે. દરેક આ ઠંડી સામે હાર માની રહ્યો છે. જેને જુઓ તે ઠંડીથી બચવાના ઉપાયો તરફ દોડ લગાવી રહ્યું છે. મેદાની વિસ્તારોમાં ઠંડી 3rd degree ટોર્ચર અપાવી રહી છે. અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે, જેના કારણે ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મોસમનો આ મિજાજ આગામી દિવસોમાં પણ રહેવાનો અંદાજ છે. તેવામાં જાન્યુઆરીના અંતમાં હુંફાળું વાતાવરણ રહેવાનો લોકો અંદાજો લગાવી રહ્યા હતા, પણ હવે ઠંડીએ ફરી લોકોને ધ્રુજવા મજબૂર કરી દીધા છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.